साबरकांठा जिलाना प्रांतिज खाते भारतीय जनता पार्टी शहर मंडल युवा मोर्चा महिला मोर्चा तेमज कार्यकरो द्वारा 1 ऑक्टोबर ना रोज रक्तदान कैम्प नु आयोजन करवामां आव्युं हतुं। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત તારીખ 1 ઓક્ટોબરના રોજ સેટ પી એન્ડર હાઈસ્કૂલ સંકુલમાં રેડક્રોસ હિંમતનગરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તબક્કે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજ શહેર સંગઠન ભાજપ યુવા મોરચા મહિલા મોરચા તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રક્તદાન કેમ્પમાં સવારે 9 વાગ્યાથી રક્તદાતાઓ આવી પહોંચ્યા હતા। હિંમતનગર રેડક્રોસ સોસાયટીની ટીમ બ્લડ ડોનેટ માટે સમયસર આવી જતાં કેમ્પનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। સ્કૂલ કેમ્પસમાં આવેલ રતિલાલ ગોપરિક હોલમાં રક્તદાતાઓની તપાસ કરીને યોગ્ય ગણાય તેવી વ્યક્તિઓનું રક્ત ડોનેટ સ્વીકારવામાં આવ્યું હતું। સંસદ દીપસિંહ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, શહેર સંગઠન પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ સંગઠન પ્રમુખ વિજયભાઈ પટેલ, મહિલા મોરચાના અગ્રણી બહેનો, યુવા મોરચાના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, મહિલા મોરચા પ્રમુખ ભગવતીબેન પટેલ તેમજ તેમની ટીમની મહિલાઓએ ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો હતો। ગત તારીખ 17 સપ્ટેમ્બરના રોજ મોદીજીનો જન્મદિવસ હતો, ત્યારથી જ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ એકમો દ્વારા સેવાકીય કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે અંતર્ગત પ્રાંતિજ શહેર સંગઠન અને ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા અભિયાન, દર્દીઓને ફ્રૂટ વિતરણ, આંગણવાડીઓના બાળકોને ખાદ્ય ચીજોનું વિતરણ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। રક્તદાતા કેમ્પમાં સાંસદ દીપસિંહ રાઠોડે રક્તદાતાઓને ઇમ્યુનિટી પેકેટ્સ બિસ્કિટ આપીને રક્તદાતા માટે અભિનંદન પાઠવ્યા હતા। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।